સુરતના વરાછા વિસ્તારમાં તમાકુનું ડુપ્લિકેશન કરતા 3ની ધરપકડ. સુરત શહેરમાં લોકો અવનવી રીતે ગુનાઓ આચરી રહ્યા છે. લોકો સાથે છેતરપિંડી કરવી, ડુપ્લિકેટ કરવું જેવા ગુનાઓ સતત જોવા મળી રહ્યા છે. ત્યારે આવા જ એક ગુનામાં વરાછા પોલીસે કાર્યવાહી કરી હતી. સુરતના વરાછા વિસ્તારમાં આવેલ સુંદરવન સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી બાગબાન કંપનીનું ડુપ્લિકેટ તમાકુ બનાવવાનું કારખાનું ચાલી રહ્યું હતું, જે હકીકત વરાછા પોલીસ મથકના મહેશભાઈ અને સંદીપભાઈને મળી હતી. જે બાબતે ઉર્મીન પ્રાઇવેટ લિમિટેડ કંપનીના લીગલ એડવાઇઝર હિરેન પટેલને જાણ કરવામાં આવતા તેમને સાથે રાખીને રેડ કરવામાં આવી હતી, જ્યાં પોલીસે રેડ કરતા 3 ઈસમો તમાકુનું ડુપ્લિકેશન કરતા રંગે હાથે ઝડપાઈ ગયા હતા. જેમાં આ 3 ઈસમો બ્રાન્ડેડ કંપનીનું ડુપ્લિકેટ કરીને વેચાણ કરી રહ્યા હતા, જેમાં પોલીસે 3 આરોપીને પકડી પાડી વરાછા પોલીસ મથક લાવવામાં આવ્યા હતા, જ્યાં તેની પૂછતાછ કરીને આરોપી પંકજ ગોરધનભાઈ વોરા, દર્શિત ભરતભાઈ માલવિયા અને કેતન જીવનભાઈ જાગાણીની ધરપકડ કરવામાં આવી હતી, જેમની પાસેથી ડુપ્લિકેટ તંબાકુના પાઉચ અને લૂઝ પેકિંગની તમાકુ અને તમાકુ બનાવવા માટે ઉપયોગ લેવામાં આવેલ મશીન કબજે કરી હતી અને 2.10 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. ભરત નાકરાણી સાથે કરણ જોશી, સુરત. વરાછા પોલીસે બાતમી હકીકત આધારે ગઈકાલે રેડ કરી વરાછા વિસ્તારની સુંદરવન સોસાયટીમાંથી 3 ઈસમો બાગબાન કંપનીની ડુપ્લિકેટ તમાકુની પડીકીઓ અને લૂઝ તમાકુ અને પડીકીઓ પેકિંગ કરવાના સાધન સામગ્રી કુલ મુદ્દામાલ 2,10,000ની મત્તા સાથે પકડાઈ ગયેલા, જે અન્વયે બાગબાન કંપનીના ઓથોરાઇઝ પર્સન હિરેનભાઈએ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા 3 પકડાયેલા ઈસમો પંકજ ગોરધનભાઈ વોરા, દર્શિતભાઈ ભરતભાઈ માલવિયા અને કેતનભાઈ જાગાણીની વરાછા પોલીસે અટકાયત કરી તેમના વિરુદ્ધ ટ્રેડમાર્ક એક્ટ અને કોપીરાઇટ એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ કાર્યવાહી હાથ ધરેલ છે.